બનાસકાંઠા જિલ્લામાં વસતા ઠાકોર સમાજમાં જાગૃતિ આવે અને સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું આવે તે માટે ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડીસા શહેરમાં પણ ઠાકોર સમાજ કર્મદચલી મંડળ દ્વારા ઠાકોર સમાજની લાઇબ્રેરીની શરૂઆત કરી છે. ડીસા શહેરમાં હાઈવે વિસ્તારમાં કાર્યરત આ લાઇબ્રેરીમાં લગભગ 100 કરતાં પણ વધારે ઠાકોર સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો તૈયારી કરી રહ્યા છે. ત્યારે ગતરોજ આ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન આપવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડૉક્ટર રાજુલબેન દેસાઈ પહોંચ્યા હતા. ડૉક્ટર રાજુલબેન દેસાઈની સાથે ડીસા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ લેબજીભાઈ ઠાકોર, આખોલના સરપંચ ભરતભાઈ ધૂંખ, કાંઠના માજી સરપંચ જયંતિ ઠાકોર, ક્ષત્રિય સમાજના આગેવાન બહાદુરસિંહ વાઘેલા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડૉક્ટર રાજુલબેન દેસાઈએ વિદ્યાર્થીઓને બહુમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઠાકોર સમાજ કર્મચારી મંડળના યુવકો દ્વારા કરવામાં આવ્યું હતું.